રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકા કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનો તેમજ હોદ્દેદારો હાલ ચાલી રહેલ ખાતર કૌભાંડને લઈ મેટોડા જીઆઈડીસીમાં આવેલ ખેડૂત ખાતર બીજ નિગમ તેમજ ખીરસરા સહકારી જૂથ મંડળીમાં જઈને ખાતરના થેલીના વજન અને ભેળસેળની તપાસ કરી હતી. આજરોજ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં ખાતર કૌભાંડની તપાસ કરવામાં આવી. હાલમાં ગુજરાતભરમાં એક પછી એક કૌભાંડો છતાં થઈ રહ્યા છે અને થોડા સમય પહેલા ખાતર કૌભાંડ બહાર આવ્યું, જેને લઈને લોધિકા તાલુકામાં કોંગ્રેસના પ્રમુખની સાથે હોદ્દેદારો તેમજ કાર્યકર્તા આગેવાનો દ્વારા મેટોડા જીઆઈડીસીમાં આવેલ ખેડૂત ખાતર બીજ નિગમ તેમજ ખીરસરા સેવા જૂથ સહકારી મંડળીની મુલાકાત લીધેલ તેમજ ખાતરની થેલીઓની તપાસ કરી વજન કરેલા, જેમાં વજન બરાબર નીકળેલ, પરંતુ દુકાનદાર તેમજ મંડળી મારફત એવું જાણવા મળેલ કે ગઈકાલે જે દુકાન તેમજ મંડળીની મુલાકાતે અધિકારીઓ આવેલ તેમજ થેલીનો વજન થયો અને વજન પૂરો છે તેવું જણાવેલ. આ બાબતે ઉપર શંકા કરીને તપાસની સરકારી અધિકારીઓ સામે ન્યાયિક તપાસ કરીને તપાસમાં કોઈ ગડબડ જણાય તો તેમની સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સાથોસાથ કોંગ્રેસની ટીમ દ્વારા સસ્તા અનાજની દુકાનોની મુલાકાત લેતા જાણવા મળેલ કે લોધિકા તાલુકાની એક પણ દુકાનમાં અનાજ હજુ આવેલ નથી. ગરીબોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, માટે મંત્રીઓએ નૈતિકતાના ધોરણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ તેવું કોંગ્રેસ પ્રમુખ મયુરસિંહ જાડેજાએ જણાવ્યું હતું. મયુરસિંહ જાડેજા, લોધિકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ. આજે લોધિકા તાલુકા કોંગ્રેસની ટીમ દ્વારા ખાતરના ગોડાઉન અને ખાતરની દુકાનોમાં અમે જઈને ચેક કરેલું. જે ગુજરાત સરકારનું કૌભાંડ છે, જે દર બેગની અંદર 600-800 ગ્રામ સુધી ખાતર ઓછું છે અને આ મોટું કૌભાંડ છે. મગફળી કાંડ, તુવેર કાંડની હજી સાય પણ સુકાવી નથી, ત્યાં નવું કૌભાંડ ખાતર કાંડ આવી રહ્યું છે. અને ગુજરાતના કૃષિ મંત્રી સુઈ રહ્યા છે અને નૈતિકતાના આધારે અત્યારે તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું જોઈએ અને ગુજરાત સરકારે તાત્કાલિક ધોરણે કૃષિ મંત્રી વિરુદ્ધ પગલાં લેવા જોઈએ. આજે અમે સસ્તા નદી દુકાનના પણ માલિકોની મુલાકાત લીધી. તાલુકાની 20 દુકાનો જે છે એમાં આજની તારીખે 15 તારીખ થવા આવી છે, હજી સુધી માલ નથી આવ્યો. નાના માણસો પોતાના રોટલા માટે તડપી રહ્યા છે. આ સરકાર સુખેથી રોટલો પણ નથી ખાવા દેતી. શું કરવા માગે છે, શું કરી રહ્યા છે, કેવી રીતે હાલે છે, ભગવાન ભરોસે સરકાર હલાવી રહ્યા છે. અને કૌભાંડ સિવાય આ સરકારમાં કંઈ પણ વસ્તુ થઈ રહ્યું નથી. ત્યારે અમારી રજૂઆત છે, અમે આજે મામલતદારને ફોન કરેલો, મામલતદારને બોલાવેલા તો મામલતદાર પણ પોતાનો હાથ ખંખેરી રહ્યા છે. કોઈ અધિકારી પોતાની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. કોઈ પણ વ્યક્તિ કંઈ કામ કરવા માગતા નથી. માત્ર ને માત્ર કૌભાંડ અને કૌભાંડ સિવાય કાંઈ નહીં. કૌભાંડ એ જ ધ્યેય છે ભાજપ સરકારનો અને અમે આ નહીં થવા દઈએ. કોંગ્રેસ આવનારા દિવસોમાં રસ્તા પર આવી જશે. કોઈ પણ કાળે અમે ખેડૂતોનું અહિત નહીં થાય એનું અમે સંપૂર્ણ જવાબદારી લેશું અને રસ્તા પર આંદોલન કરશું. ભોજાભાઈ ટોઈટાનો રિપોર્ટ, લોધિકા.